Halleluja! Halleluja! God is good! All the time! Amen! હંમેશા પ્રભુ ભલો છે. પ્રેઝ ગોડ. અને હું આનંદ છે મને કે પ્રભુના હજુરમાં અને પ્રભુના સંગતમાં પ્રભુ આપણને કૃપા આપી આપણે આવી શક્યા છે. હું આવતા વાત કરતો હતો કે કોઈ માદુ હોય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મીટિંગ ચાણક્યમાં ચાલતી હોય તો તમે એમ કહેશો કે હું માદુ છું એટલે નહીં આવી શકું. તમે નહીં આવો કંઈ વાંધો નહીં, હું થાકી ગયો છું ને આવી શકું, કઈ વાંધો નહીં, તમને કઈ જરૂર નથી, તમને સાજા થવાની જરૂર નથી કે તમને કોઈ બાબતની જરૂર નથી. અને હું તો કહીશ કે ઈસુ ખ્રિસ્તને કોઈ જરૂર નથી, આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર હોવી જોઈએ. પ્રેઝ ગોડ. મોટા ભાગે એમ થાય છે કે આપણે પ્રભુને આરાધના કરવાનું કે પ્રભુના સંગતમાં આવવાનું આપણને કંટાળો આવે છે, કારણ કે આપણે સંગતમાં આવે ત્યારે આપણે કંઈ કમાવા નહીં જતા, પણ 8 કલાક જ્યારે કમાઈએ છીએ તો આપણને પગાર મળે છે. માધા આવી જાય છે તો મારો રોજનો 500 ના પડે એમ પ્રમાણે આવીએ છીએ. પણ પ્રભુના હજુરમાં આપણે આવવું જોઈએ અને મને આનંદ છે. પ્રેઝ ગોડ. ધરણાબેન થાકી ગયેલા આખો દિવસ કામ કરીને, પણ પ્રેઝ ગોડ, ઈસુ ખ્રિસ્તને પ્રથમ સ્થાન આપવું જોઈએ. આવ તમે વાત કરી કે હું શ્વેતા માદી હોય કે ગમે તેવું હોય, રડતી હોય તોય ઉઠાઈ લાવું, છ બાજુ રડ પણ તું બેસીને સાંભળ. પ્રેઝ ગોડ. પ્રભુના વચન માટે ભૂખ તરસ હોવી જોઈએ. એ તો કોઈના પણ આપણે જબરદસ્તી ના કરી શકીએ. જેને જેવું રહેવું હોય, કોઈ નર્કમાં જાય નર્કમાં જાય, કોઈ સ્વર્ગમાં જાય સ્વર્ગમાં જાય, બધાને પ્રભુએ પગ આપેલા. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. પ્રભુના વચનો સાંભળીએ, વાંચીએ. મોટા ભાગે આપણે પ્રભુને બ્લેકમેલ કરીએ છીએ. એના વિશે જરા વિચારો કરતો હતો. પ્રભુને કીધું બ્લેકમેલ કરીએ છીએ. બ્લેકમેલ એટલે આપણે પ્રભુને પટાવીએ છીએ. પ્રભુ ઉપવાસ કરું છું, પ્રભુ કે ઉપવાસ કરે છે એ પ્રમાણે આપણે કદાચ કામ કરવા માટે, પ્રભુ જો મને પાસ કરશો તો પ્રભુ હું આટલું આપીશ, અથવા તો એમ કહે કે પ્રભુ મને નોકરી આપશો પહેલો પગાર તમને. પ્રભુ કે કેટલો પગાર? 1 લાખ પગાર આલું તને. 1 લાખ તો પ્રભુ 50,000 તમારા. આપણે એમ કહે છે કે પ્રભુ હું મારો ભાગ આપી દઈશ. લોકો નોકરી માટે બી બહુ બધું દોડન દોડી કરે છે. આપણે પ્રભુના વચનને લઈએ છે. આના વિશે વિચારતો હતો કે પહેલા હું પણ પ્રભુના વચન કહેતો હતો, પ્રભુ તમે કીધું છે માગો. પ્રભુ કે સારું, મને મેરી મિલ્લી બિલ્લી મુજે મિયાઓ, મને સંભળાવે છે મારા વચન, મને યાદ કરાવે છે, તમે કીધું છે માગો, હરેક સમય માગો. મારા પાસે માગવાની બહુ બધી કલમો છે, બહુ બધી કલમો છે. માગો તમને અપાશે. પછી શું બીજું શું છે? હજી તો માંગતા હશે એટલા હું તેનું સાંભળીશ. બીજું શું છે? બાકી કલમ તમારો આનંદ સંપૂર્ણ થાય. માગો તમારો આનંદ સંપૂર્ણ. માગો માગવાની કેટલી ભિખારીની કલમો છે. બધા ભિખારીઓ પ્રભુને યાદ કરો. પ્રભુ યાદ કરો. પ્રભુ કે કઈ કલમ? પ્રભુ હું કહું 7-7 માથી 7-7. પ્રભુ કે આનું કલમ સાથે બોલે. પ્રભુ 5 નંબર બોલું 7. પ્રભુ કે હાલો આવી બધું યાદ છે. પ્રભુના વચનોને આપણે લઈએ છીએ જેમ પ્રેમમાં લોકો કહે છે. તમે કીધેલું ને સાંભળી આપીશ, તમે કીધેલું ને એ પ્રમાણે યાદ કરાવે છે. આપણી ગમે તેવી સ્થિતિ હોય પણ આપણે યાદ કરાવીએ છીએ, પ્રભુને યાદ કરાવે છે. આપણે આપણી ભૂલાય, આપણી જે નબળાઈ છે એને નથી જોતા, પણ પ્રભુને ના કલમો એની વચનોને યાદ કરાવીએ છીએ. આ એક પ્રકારનું બ્લેકમેલિંગ છે. વેન વી આર વીક ટુ ઇમ્પ્રેસ ધ લોર્ડ વી યુઝ ધ વર્ડ. આપણે જ્યારે નિર્બળ હોઈએ છીએ ત્યારે આપણે પ્રભુને યાદ કરાવે છે, પણ જ્યારે આપણે પ્રભુમાં બહુ સરસ ચાલતા હોઈએ છીએ તો આપણે એમ નહીં કહેતા પ્રભુ તમારી સંખ્યા છે, એવું નથી કહેતા. પણ જે સમય આપણે પાપ કર્યા હોય છે, જે સમય આપણે લાગે છે મારી પ્રાર્થનાને સંભળાય, એ સમયે આપણે પ્રભુના વચનને લઈએ છીએ અને કહે છે પ્રભુ તમારું વચન કહે છે, પ્રભુ તમારું વચન કહે છે. વી યુઝ વર્ડ્સ. જે પ્રભુ બોલેલા હોય એ એવા એક્ઝેક્ટ વર્ડ, જે લાલ અક્ષરમાં હોય છે એવા એક્ઝેક્ટ વર્ડ પ્રભુને આપણે યાદ કરાવે છે અને એમ કહે છે પ્રભુ આ તમે પ્રોમિસ કરેલી મેં નહીં,
તમે પોતે બોલેલા એટલે તમે ફસાયા છો, એ પ્રમાણે આપણે એની સાથે વાત કરી કે તમે બોલ્યા પ્રભુ, તમે કીધેલું માગો, હવે તમારો સમય છે પ્રભુ કે મને આપો, તમારે કરવું જ પડશે કારણ કે તમે બોલેલા છો, બધાને મેં કીધું પ્રભુ બોલ્યા છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે પ્રભુએ જો તો સાથે ઘણી વાતો કરેલી છે. કયા સંજોગોમાં આપણે પ્રભુને પ્રોમિસ કરેલી, પ્રભુએ પ્રોમિસ આપી છે એ બધું ભૂલી જઈએ છીએ. અને પ્રભુએ જે વચન આપેલું એ શા માટે આપેલું એ પણ ભૂલી જઈએ છે. શા માટે આપેલું? આપણે પ્રભુને સાથે વચન સાથે વાત કરતા કદી પણ એમ નહીં કહેતા આભાર પ્રભુ તમને વચન આપ્યું માટે, એવું નથી કહેતા કે પ્રભુ તમને વચન આપ્યું છે હું સારો થયું એવું તમે વચન આપેલું છે થેન્ક યુ જીસસ, એવું નહીં કહેતા કે વચન માટે આભાર અને વચન લઈને આવું છું. આપણે એવું નહીં કહેતા કે પ્રભુ તમે બહુ મોટું વચન આપેલું છે માગો, જેમ પેલું જાદુ ચિલાક માટે કીધું ને ત્રણ વિશેષ થશે એમ પ્રભુના જે વચન છે, વચન વચન એટલે એને કીધું અજવાળ થાઓ, અજવાળ થાઓ એને જે કીધું દુનિયા થાઓ એ બોલ્યો અને બધી વસ્તુનું સર્જન થયું ને એમ કહે છે ઉત્પન્ન થયું. ઉત્પન્ન એટલે શૂન્યમાંથી થવું. આપણી જે બધી હાલત હોય છે એમાંથી આપણે એમ ઈચ્છીએ છીએ કે આમાંથી માર્ગ નથી મળતો તો હું ખાલી બોલીશ અને થઈ જશે. પ્રભુએ કીધું કે તું બોલજે ખાલી, પ્રભુએ કીધું કે તમે પહાડને કહેશો. પ્રભુએ જે વચનો આપેલા છે બહુ મોટા છે, બહુ મોટા વચનો છે જે આપણે લાયક નથી એવા વચન આપ્યા છે. જેમ નાના બાળકની આ ભૂગો લઈ આપીશ એ તો બહુ નાનું વચન છે, ફોડી કાઢશે ભૂગો, પણ બહુ મોટું કહેવામાં આવે બહુ મોટું બહુ મોટું, તને બેટા ઘર લઈ આપીશ નાના છોકરાને કહેવામાં આવે એના માટે બહુ મોટી વસ્તુ છે, એને ખબર નહીં પડતી. પ્રભુ આપણને બહુ જ મોટા પ્રોમિસ આપેલા છે, બહુ મોટા વચનો આપેલા છે. એ વચન એમ છે કે માગો, અને એવું નહીં કીધું કે કંઈ આ કે આ કશું માગો, તો કેટલા મોટા વચન છે. પ્રેસ ગોડ, બહુ મોટા વચન છે, એના માટે આપણે થેન્ક યુ કહેવું જરૂર છે. આપણી મંદવાળ બહુ નાનું હોય છે, બહુ મંદવાળ નાનું હોય છે, આપણા દુઃખો બહુ નાના હોય છે, આપણી જે જરૂરિયાત છે બહુ નાની હોય છે, અને આપણે પ્રભુના વચનને એમ જ બોલીએ છીએ એના માટે આભાર માનવો જરૂર છે, કારણ કે આપણે એમાં લાયક નથી. આપણે પ્રભુના વચનને કબૂલ કરવા માટે પણ લાયક નથી, કારણ કે આપણે એ વચન માટે યોગ્ય નથી. આ એવું છે કે પત્ની પતિને ધિકારતી હોય, એને આજ્ઞા ના માનતી હોય, એને માન ના આપતી હોય, એને પ્રેમ ના કરતી હોય, અને જ્યારે સમસ્યા આવે ત્યારે એની સાથે એની આગળ નાચે, ગીતો ગાય, સરસ કપડાં પહેરે, તમારી વાઇફ ખબર નહીં, તમારી આગળ સજેસ્ટ કે નહીં ખબર નહીં, પણ મારી વાઇફ એ લગ્નની મેક્સી પહેરે, અમે જૂનું થઈ ગયું એ પેલું પહેરી. આપણે પ્રભુને આપણી જે ખરાબ હાલત છે આપણે કેપેબલ નથી, આપણે સારા નથી, પણ આપણી જે હવે જરૂરિયાત છે ત્યારે આપણે બહુ ભોલા ભાલા સરસ સુંદર બનીએ છીએ અને બહુ બધું સરસ સરસ વાતો ઇમ્પ્રેસ કરીએ છીએ કે આપણું કામ નીકળી જાય, અને પ્રભુને પછી એ પ્રમાણે વચનો યાદ કરાવીએ છીએ કે પ્રભુ તમે કીધેલું આ કંઈ પ્રેમ નથી. ધીસ ઇઝ નોટ લવ વી યુઝ વર્ડ. જૂના કરારમાં લોકો તલવાર વાપરતા હતા, બધા તલવાર વાપરતા. ઇબ્રાહિમે તલવાર વાપરી 300 યોદ્ધા લઈને, શું કહેવાય 300 વોરિયર્સ, 300 યોદ્ધા લઈને ઇબ્રાહિમ નીકળ્યો. ઉત્પત્તિ તેનો 14:14-15 અને લીલા ભત્રીજા અને લોતને એ છોડાવેલા. 300 કવાયત લખેલું છે, સારા એ લડવૈયા હતા, એને લઈને તલવારથી લોકો પહેલા લડતા હતા, જીતતા હતા, તલવાર વાપરતા હતા. અને તલવાર એને વાંચીએ છીએ 14:15 કોઈ મોડે વાંચો મોઢેથી, અને ઇબ્રાહિમે બાયને પકડી લઈ એના ભત્રીજાને લઈ ગયેલા, ગયાનું સાંભળ્યું ત્યારે પોતાના ઘરમાં જન્મેલા 318 કવાયત શીખેલા, 318 લડવૈયાઓને નોકરો લઈને તે દાન લગી તેઓની પાછળ લાગ્યો. હા, અને રાત્રે તેઓની વિરુદ્ધ પોતાના ચાકરોને બે ટોળી કરીને તેણે તેઓને હરાવ્યા. હા, ને દમશકની ડાબી ગમના હોરેબ લગી તે તેઓની પાછળ લાગ્યો. હા,
ભગાડ્યા નસાડ્યા, કવાયત લઈને આર્મીને લઈને ભાગ્યો. આપણે ખબર છે મુસા, મુસાએ પણ તલવાર વાપરી, નિર્ગમન તેનો બીજો અધ્યાય 14મી કલમમાં, અને એક જે મિસ્ત્રી હતો એને માર નાખ્યો અને સાથે સાથે તમને ગ્રેવી કરી નાખી રેતીમાં, એટલે મારીને સંતાડી દો, જેમ કે લાશ નાખી દે છે, કંઈક નાખે છે લાશ, જો પાણીમાં નાખો અથવા તો વાસદમાં નાખો તો મળે નહીં, કાચબા ખાઈ જાય અને એકદમ ખબર ના પડે. આ મુસાએ પણ મારી નાખ્યો અને એને રેતીમાં સંતાડી દીધો. બીજો છે 14મી કલમ. સમુએલ એક પ્રબોધક હતો, મુસા ઇબ્રાહિમ પ્રબોધક હતો, મુસા પ્રબોધક હતો. આ સમુએલ, પહેલો સમુએલ 17મો અધ્યાય 51મી કલમ 52મી કલમ, સમુએલે પણ આ જે આગ રાજા હતો એને પણ એને કાપી નાખ્યો, ટુકડા કર્યા, એવું વાંચીએ છે 51મી કલમ ને 54 54મી કલમ 17મો અધ્યાય, પહેલો સમુએલ 17મો અધ્યાય 51મી કલમ. પછી દાઉદ દોડીને તે ફિલિસ્તી પર ઉભો ઉભો રહ્યો, સોરી 15મો અધ્યાય 33મી કલમ, 15:33 પહેલો સમુએલ 15:33 વાંચો. સમુએલે કહ્યું, જેમ તારી તલવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી માં પણ સ્ત્રીઓમાં પુત્રહીન થશે. પછી સમુએલે સમુએલમાં યહોવાની આગળ અગાગને કાપીને ટુકડા કર્યા, કાપીને ટુકડા કર્યા. આટલા ક્રૂર, આપણે હમણાં બકરાઓ લોકો લઈને ફરે છે, બહુ રમાડે છે, ખવડાવે છે, પછી એને કાપે છે. અને બધા બકરાઓના ઉપર મેં વાત કીધી કે અમારા સુરતમાં તો કાપે, ગાયો કાપે, ભેંસો કાપે, બધું કાપે, કુદમ કુદી કરે. અમે તો આમ જોયું બહુ, બધા બધા ઘરે દોડ દોડ કરીએ, અહીંયા ભાઈ ચાલો ભાગો ત્યાં વગર, ઘરમાં ઘરમાં કાપે. એના નામનું હોય, જે બી ઘરમાં હોય એના નામનું હોય, તું એને પાડ, તું એને સંભાળ. અને પેલો એના નામનો બકરો હોય એને ફરાવે અને ખવડાવે, આ મારો છે, મારો મારો બકરો, મારો બકરો છે. કાપે. આ ઇઝરાયલી માણસ સુલેમાન, આ સોરી સમુએલ, એને આગોગને કાપ્યા, કાપ્યા, ટુકડા કર્યા યહોવાની આગળ. પહેલો સમુએલ 17મો અધ્યાય 51મી કલમ. નાનો છોકરો 16 વર્ષનો દાઉદ, નાનો, એ પણ તલવાર વાપરે છે, અને જે ફિલિસ્તી હતો ગોલિયાથ એનું ગળું કાપી નાખે છે. 51મી કલમ. આપડે તો કાપતા બી બીક લાગે, અમુક છોકરીઓ સિગરેટ પીતા પીતા આમ ભાઈ, પેલા તો આમ સીધું કાપી નાખે. આ બાઇબલ ના સેવ કરી લાગે દાઉદ, 51 54, અને એ ડોકુ લઈને એક બીજી યહૂદી એક છોકરી હતી, એ આપણા બાઇબલમાં નથી લખ્યું પણ સંપૂર્ણ બાઇબલ કેથલિક જે વાપરે છે એમાં એમાં એ ડોકુ કાપે છે. યહૂદીત જે પુસ્તક છે એમાં એ સ્ત્રી છોકરી કાપે છે અને આમ માથું લટકાવે છે, દેખતા છોકરી કાપી નાખે માથું. અહીંયા દાઉદ કાપે છે નાનો છોકરો, વાંચો 54. આપણે તો જાનવર રોડ પર ઊંઘી ગયા હોય, મરી ગયા હોય, આપણે ઓળખતા નથી. આપણે હવા આપણે જોઈએ છે, વિડીયો જોઈએ છે, તારી પણ આમ કઈ જોઈએ છે, પેલો તો સીધો આમ કહીને. આ કહી રહ્યો છું કે યહૂદીઓ જે છે, ઇઝરાયલીઓ છે, એ લોકો તલવાર વાપરતા હતા. એસ કારણ તો વર્ડ થઈ જાય ને, સોળ વાપરતા હતા. અને એવું એમને આજ્ઞા મળેલી ઉત્પત્તિમાં ઇઝરાયલ 34મો અધ્યાય 25માં એવું લખ્યું છે, જ્યારે આ યાકુબ હતો, યાકુબની છોકરીને ઉઠાઈ જાય છે દીનાને. ઉત્પત્તિ 34મો અધ્યાય 25-26 કલમ, જ્યારે ખબર પડી કે એને ઉઠાઈ ગયા છે ભાઈ મારી છોકરીને, તો ભાઈઓ ગયા શું કર્યું વાંચો. અને ત્રીજે દાડે એમ થયું કે ત્રીજે દિવસે એમ થયું, તેઓ પીડાતા હતા ત્યારે યાકુબના બે દીકરા સિમિયોન, એને કીધું કે જો અમારી જે છોકરી છે તમે લઈ ગયા છો તો તમે સુન્નત કરો યાર, તો જ અમે તો અમારી છોકરી તમને આપીએ. અને ભાઈ શું કર્યું, એ લોકો સુન્નત કરી તો એ લોકોને બહુ દુખ્યું. અને એ સમયે આ લોકોએ શું કર્યું, ત્યારે યાકુબના બે દીકરા સિમોન ને લેવી ગયા અને શું કર્યું,
જેઓ દીનાના ભાઈઓ હતા તેઓએ પોતાની એક એક તલવાર લઈને લીધી નગર પર ઓચિંતા આવીને ઓચિંતો હુમલો કર્યો. લોકો આમ બેઠાલા હતા લુંગી પહેરીને. લોકો તલવારો વાપરતા હતા. ખ્રિસ્તીઓને લોકો એમ કહે છે કે બાયલા છે, ખ્રિસ્તીઓ બધા ડેન્જર છે, પણ એ લોકો બંગડી પહેરા છે. કે અમે બંગડી પહેરા, અમે માર ખાવાની બંગડી પહેરા છે. 27 માં અધ્યાય ઉત્પત્તિ 27 માં 40 માં કલમ પ્રભુએ કીધેલું તમે તલવાર વાપરજો જીવું હોય તો તલવાર વાપરો જીવા માટે તલવાર પણ નવા કારણમાં પ્રભુ કૃષ્ણે કીધું તમે જીવશો તો વચનથી જીવજો. પ્રેસ ગોડ. સોળ નહીં એસ કણ લખો વર્ડથી જીવજો. શબ્દ બોલજો. પ્રેસ ગોડ. શબ્દથી મારજો. હવે આપણે ખબર છે જે લોકો ધનતા મનતા કરતા હોય, જે લોકો પેલા હોય સિક્સ જે સિક્સ, એ લોકોને એ લોકો બોલે એટલે મારે મરી જાય. લોકો એ લોકો આવીને બોલે આપો ને તો પછી અમે આમ આપીએ તો કે શ્રાપ આપે, હાલો પૈસા હાલો શ્રાપ આપશે. અને કોઈ ઘરમાં માગું છે કે પેલો શ્રાપ આપીને ગયેલો ને, જો એને પકડી લાવો અને પૈસા હાલો, એને ખવડાવો કે જમાતને ખવડાવો. વાંચો. અને તું તારી તલવારથી જીવશે. તું તલવારથી જીવશે. જુના કરવા તું તલવાર વાપરો જીવવા માટે. આજે લોકો વર્ડ નથી વાપરતા, પ્રભુના વચન નથી વાપરતા. આપણે વચન વાપરવા છે, પણ એવું નહીં કે આપણે જ્યારે ફસાયેલા હોય આપણે પ્રભુને વચનો યાદ કરાવીએ. એફેસના પત્ર 6:7 લખ્યું છે, પ્રભુનું જે વચન છે, વચન છે તલવાર, એ લો, પ્રભુની તલવાર લો. પ્રેઝ ગોડ. ખ્રિસ્તીઓએ તલવાર મૂકી દીધી છે. બાકી ખ્રિસ્તીઓ પાસે બી એવું છે, ઘણું કાપી નાખે. જે લોકો પવિત્રમાં પામેલા હોય એ લોકો ક્રૂર હોય, જે લોકો ઈશ્વરનાથમાં પામેલા હોય એ લોકો ક્રૂર હોય, એ લોકો ગાંડા હોય, એ લોકો વસ્ત્ર વગર ફરી શકે. એક યશાયા હતો કે જે વસ્ત્ર વગર 3 વર્ષ ફર્યો. પ્રેઝ ગોડ. એ લોકોને કશું પડી ના હોય. આપણને ખબર છે દાઉ યોહાન, યોહાન શું ખાતો હતો? તીળ ખાતો હતો, મધ ખાતો હતો. એવા એવા જે ઈશ્વરનાથમાં પામેલા હોય એ લોકો બહુ જ ડેન્જર હોય. એ લોકોને કહેવામાં આવે માર, તો લોકો મારા બેસી જાય. લોકો કે માફ કર, તો માફ કરી દે. જ્યારે સ્ટેફનને પથ્થર મારતા તો સ્ટેફનને પ્રભુએ કીધું, શું કીધું? માફ કર. અને સ્ટેફને કીધું, ઓ પ્રભુ આ દોસ્ત તેઓના માથે ના મૂક, માફ કરો. બાઇબલમાં સેવકો છે કે જે લોકો માફ કર્યા. પ્રેઝ ગોડ. માફ કરવા માટે હૃદય જોઈએ અને માઈ નાખવા માટે બી હૃદય જોઈએ. પ્રમ નવા કરારમાં પ્રભુ કીધું 6:17 વળી તારણનો તોપ પહેરજો તથા આત્માની તલવાર, આત્માની તલવાર લેજો જે દેવનું વચન છે. પ્રેઝ ગોડ. દેવનું વચન તમે લેજો. પહેલો થસલોનિકી 2:8 અહીંયા લખેલું છે. પહેલો થસલોનિકી પત્ર તેનો 1 અધ્યાય. કેમકે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાત ફેલાય એટલું જ નહીં, તમે તો ઈશ્વરની વાણીને વચનને ફેલાવ્યું છે. પ્રેઝ ગોડ. પ્રભુના વચનો સામાન્ય અસર નથી કરતા. મોટા ભાગે એમ લાગે છે કે પ્રભુના બધા જે આ બધા વચનો છે જે ના વિશે લખેલ છે, તલવાર કરતા પણ વધારે તીક્ષ્ણ છે. તલવાર કરતા પ્રભુ વચન તલવાર સમાન વપરાયા છે. પ્રેઝ ગોડ. કોઈ તલવાર વાપરતો હોય તો આપણે ફાયરિંગ કરવાનું. એટલા માટે 50મા દિવસે શું આવ્યું? 50મા દિવસે શું થયું? પ્રભુનો આત્મા આવ્યો ને, અને છૂટી છૂટી જીભ જોવામાં આવી, તલવાર આપવામાં આવી દરેકને. 120 જણને તલવાર આપવામાં આવી અને તેઓ તલવારથી લોકોને સહાય કરતા હતા. પ્રેઝ ગોડ. તલવારથી માર્યા બી છે. કોણે માર્યા? અને આ સફીરાને તલવારથી માર્યા. પ્રેઝ ગોડ. કીધું જાઓ તમે જૂઠું બોલો છો અને ફટકેર મરી ગયા. પ્રેઝ ગોડ. પ્રભુએ આપણને તલવાર આપેલી છે. ખ્રિસ્તીઓને કીધું તમે હાથમાંથી તલવાર કાઢો, જે તલવાર ઉચકશે તલવારથી મરશે. જૂના કરવામાં હતું તલવારથી તમે જીવજો, પણ નવા કરવામાં છે તલવાર ના વાપરો. પણ તમારી જે તલવાર છે એને તમે તમારા કામ માટે વાપરો. યુદ્ધ નહીં, યુદ્ધ કળા નહીં શીખે. 1 થેસલોનિકી 2:13 સ્વીકારે છે તો પ્રભુ એના જીવનમાં કામ કરે છે. પ્રેઝ ગોડ. એને તલવાર તરીકે સ્વીકારવું છે કે આ પ્રભુના વચન એ પ્રભુના છે.
સંગત માંથી સારા પણ મળે ના ના મળે કઈ થોડા ઈસુ ખ્રિસ્તી આવે છે. ઈસુ ખ્રિસ્તો ક્યાં આવે છે? ઈસુ ખ્રિસ્તો યરુશલેમમાં ફરતા હતા, બેટલેમમાં ફરતા હતા, કઈ કઈ બીજી જગ્યાએ ફરતા હતા. પણ આપણને એમ થાય છે કે થાકી ગયા છે, આ બધા બહાના છે. આપણે પ્રભુના વચનની પાસે આવું જરૂરનું છે. પ્રેઝ ગોડ. પ્રભુના વચનોથી અહીંયા લખ્યું છે, તમે જ્યારે સાંભળ્યું ઈશ્વરનું વચન છે પ્રમાણે સાંભળ્યું માટે તમારા જીવનમાં કામ થાય છે. તમે જ્યારે સ્વીકાર્યું, અમે કે જે સ્તુતિ કરીએ છીએ કારણ કે એ વચન અસર કરે છે. રોમન પત્ર 9:6 આ જ વચન ઇઝરાયલને પણ આપવામાં આવ્યું પણ તેઓને એનો ફળ ના મળ્યું, એ ગુણ ના લાગ્યો. 9:6 તલવાર ચલાવી ને મને કપાઈ ગયા. પ્રભુ જયારે તલવાર કાઢે છે ખરેખર કામ થાય છે. પ્રેઝ ગોડ. આપણે જયારે તલવાર વાપરે છે પ્રભુની આગળ તલવાર વાપરીએ છીએ. પ્રભુ તમારું વચન, પ્રભુ કે મને ના સંભળાવો, મને બધું મોડે છે, મને ખબર છે કઈ તારીખે કયા સમયે હું બોલેલો અને કયા સંજોગોમાં બોલેલો. પણ આપણે મોટા ભાગે પ્રભુના વચનને એવી રીતે લઈએ છે કે પ્રભુને યાદ નથી, એવી રીતે લઈએ છે કે બસ મને કામ છે. પણ પ્રભુના વચનો જીવન માટે વાપરીએ. પ્રભુના વચન એવું ના સમજો કે વ્યર્થ ગયા હોય. યાકુબનો પત્ર 4:5 લખ્યું છે, એવું ના સમજો કે પ્રભુના જે વચન છે. યાકુબનો પત્ર તેનો વાંચો 4:5 જે આત્માને તેણે આપણામાં વસાવ્યો, પ્રભુએ વચન આપ્યું અને આત્મા વસ્યો છે, તેને તે પોતાના જ કરવાની ઉમળકાથી ઈચ્છા રાખે છે. એવું ના સમજો, બોલો, પ્રભુનું વચન ફોકટ છે. ના, આ ફોકટ નથી કે આ વ્યર્થ નથી કે આ ઇફેક્ટ વગર નથી, એવું નથી. પણ આનાથી અસર થાય છે. હિબ્રુ પત્ર 4:1 જ્યારે પ્રભુનું વચન જૂના કરારમાં લોકોને આપવામાં આવ્યું, બીજી કલમ, કેમ કે જેમ તેઓ પ્રભુનું વચન એ પ્રગટ કરવામાં આવ્યું તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. પણ સાંભળેલી વાત તેઓને લાભકારક, લાભ ના થાઓ તો એવું ના સમજો કે લાભ એ વચનમાં તાકાત નથી. કેમ કે જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક જ સ્કૂલમાં એક જણો પ્રલણ ભણાવે છે, બીજા તો ફેલ થાય છે. તો એમ કહેશો કે ટીચરે બેકાર ભણાવ્યું તો એક જણે કેમ પ્રલણ ભરાવો? એ જ ટીચર, એ જ ક્લાસ, એક જણ ફેલ થાય છે, એક બહુ પાછળ જાય છે, એક એકદમ આગળ નીકળી જાય છે. કેમ? આ જ વચનને લઈને લોકો બહુ માલદાર થયા છે, આ જ વચન હોવા છતાં લોકો બહુ પાછળ રહ્યા છે. આ વચન અસર એને કરે છે જે ધ્યાન દઈને સાંભળે છે, જેને ઈશ્વરનું વચન તરીકે લે છે, ઈશ્વરની તલવાર તરીકે લે છે. લખેલું છે, તમે દેવનું વચન લો પણ લોકો લેતા નથી. હવે તલવાર વાપરીએ. પ્રભુના વચનને વાપરીએ, એ અસર કરે છે. પહેલા સમયે લોકો તલવાર વાપરતા હતા, તલવારથી જીવતા હતા. આપણે આ લઈએ અને જીવીએ. પ્રેઝ ગોડ. પ્રભુના વચનો હંમેશા અસર કરે છે. હું કદી પણ નિરાશ નહીં થતો કે કદી પણ હું હિંમત નથી હારતો. હું અંત સુધી વિશ્વાસ રાખું એવો છું. કેમ? વચન પર વિશ્વાસ કર્યો છું અને પ્રભુની વાતો કદી પણ વ્યર્થ નથી, ફોકટ નથી. અને એવું ના સમજે કે લાભ કરતા નથી, એ લાભ કરતા છે. પણ પ્રભુની જે વાતો છે એ નિરર્થક નથી. લોકોની વાતો નિરર્થક છે, એટલે લોકોની વાતોમાં ધ્યાન ના આપીએ પણ પ્રભુના વચનમાં ધ્યાન આપીએ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. પ્રભુ કૃપા આપે, સમજણ આપે. આપણે આખો બંધ કરી આલો લઈએ. જૂના કરારમાં જેમ લોકો તલવારથી જીવતા હતા, પ્રભુ ચાહે છે આપણે પ્રભુના વચન એના મુખમાંથી લઈએ અને એને બોલીએ. કદી પણ પ્રભુને યાદ ના દેવડાવીએ. પ્રભુને બધા વચન એ પોતે આપણને યાદ કરાવે છે. આપણે પોતે એને સ્મરણમાં રાખીએ, એને યાદ રાખીએ. પુનરુત્થાન જીવન, તમે મોટા મૂલ્યવાન વચનો આપ્યા છે. આભાર, અમે આભાર માનીએ છીએ. અમને એ જરૂર નથી અત્યારે, કારણ કે બધા વાનાઓ તમે અમને આપેલા છે. ઓ પ્રભુ, તમારું વચન અમે સાથે છે માટે હિંમત છે. તમે મૂકી નહીં દો, તજી નહીં દો, તમે કીધું છે.
જગતાન સુધી ઉત્સર્ગાર સુધી તમારી સાથે જેવું તમે કીધેલું છે, તમે કીધું છે આકાશ તા પૃથ્વી જતરા સહેલ છે, મારી વાતો જતરા સહેલ નહીં. તો વચન કે છે અર્થી ઇતિ સુધી વચનો પ્રખાયેલા છે અને સત્ય છે, માનવા યોગ્ય છે. અને તો વચન જે મુખમાં નીકળે છે એ ફળીભૂત થાય છે, એ ફોકટ પાછું નથી આવતું, એ વ્યર્થ નથી, પણ તમારા વચનો અસર કરે છે. હા, જેમ તલવાર તીક્ષ્ણ હોય છે બધું કાપે છે, તમારા મુખમાંથી વચનો પણ ફળીભૂત થાય છે, એ કાર્ય કરે જ છે. અમને વિશ્વાસ છે પ્રભુ, અમે સ્તુતિ કરીએ તમારા વચનો માટે. એવા મોટા વચનો આપ્યા છે તમે, જેમ ઇઝરાયલને વચન આપ્યું હું કાઢીશ, અને તમે ફારોને હઠીલો કહીને બતાવ્યું આ ગમે તેટલો હઠીલો હશે પણ હું છોડાવીશ. ઓ પ્રભુ, તમે મહાન કામ કર્યું. આજ સુધી ઇઝરાયલ તમને માને છે, બીજા કોઈ દેવની આગળ નમતું નથી, તમે જ દેવ છો એ દેશમાં. ઓ પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ. તમે તમારા લોકોને વચનો આપ્યા પ્રભુ, અમે જે કમજોર છે ઓ પ્રભુ તમારા વચનો અમે સ્વીકારીએ છીએ, તમારા જીવતા વચનને સ્વીકારીએ છીએ, તમારા મુખમાંથી કરતા પ્રત્યેક વચનથી તો અમે જીવીશું એવું તમે વચન કહે છે. એમાંથી જીવાડો પ્રભુ, અમારી સાથે નિત્ય વાત કરો, અમે કદી પણ વિશ્વાસ ન કરીએ પ્રભુ, અમે તમારા વચનને લઈએ પ્રભુ અને એનાથી જીવીએ, વચનથી જીવીએ પ્રભુ. આભાર પ્રભુ, જેમ તમારા લોકો તલવારથી જીવ્યા અને જીત્યા, તેઓ તલવાર વાપરી અને આજે પણ ઇઝરાયલ જીવે છે અને જીતે છે અને જીત્યા કરશે. ઓ પ્રભુ, પણ તમે કૃપા કરી અમને સમજણ આપી, અમે આભાર માનીએ છીએ. આ દેવનું વચન જે તલવાર છે એ મારા મુખમાં મૂકો, અમે એનાથી જીવવા માંગીએ છીએ. અને પ્રભુ, અમે આત્મિક રીતે જીવીએ, જ્યાં સમસ્યા આવીએ તમારા પોકારીએ અને પ્રભુ સત્તાને હરાવીએ. અમે તાજગી આપો પ્રભુ, જે નિરાશ છે એને સામર્થ આપો, માદા છે એને સહાય પણ આપો, બંધનમાં હોય એ મુક્ત થાય ખ્રિસ્તના નામમાં. ઓ પુનરુત્થાન જીવન, અમારા રાજા અમારા પર સત્તા ચલાવો. આ વચનો જે સાંભળ્યા છે એ દરેકમાં વવાય, સ્વામના ફળ લાવવા માંગુ છું. દરેક સાંભળનારને આશ્વાસ આપો, પિતા ખ્રિસ્તમાં માંગુ છું, સાંભળો. Praise God.